my constituent is Jabla, Lal Jira, આ લખ્યું હોય છે ઓનલી ફોર ઇન્ડસ્ટ્રીયલ સનલાઇટ કંપની. આ સનલાઇટ કંપની બતાવે છે, સમજો, આ સનલાઇટ કંપની. હવે એની અંદર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો નંબર નથી કે જીપીસીબીનો નંબર હોવો જોઈએ કે જે પ્લાસ્ટિકનું છે એની અંદર મેન્યુફેક્ચરનું એડ્રેસ પણ લખેલું છે, પણ મેન્યુફેક્ચર એડ્રેસ બતાવે તો એ જગ્યાએ એડ્રેસ હોતી નથી. ટોટલી ડી માલ આવી રીતે વેચા છે. દુકાનદારો પાસે અમે આ માલ અત્યારે જપ્ત કર્યો, તેઓ અમે માગણી કરી કે આ જે માલ તમે ખરીદ્યો છે તેના મને પાકા બિલો આપો. એવો પાસે પાકા બિલો પણ નથી. એનો મતલબ કે આ બધો ડુપ્લિકેટ માલ છે અને કંપનીઓ પણ ડુપ્લિકેટ છે, કારણ કે કંપનીઓ પર સરકારના માર્કા જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે હોય એ પણ માર્કા અંદર લખે નથી, એ પણ લાયસન્સ નથી એ લોકોના. ટોટલી ડી માલ આવી રીતે ગામમાં વેચાય છે. ચલાવો તમે સાહેબ દુકાન ખોલે 6 મહિના થયા છે. લાયસન્સ લીધું? હવે લેવાનું જ છે સર. 6 મહિના થયા તો નહીં લીધું તમે? ના સાહેબ, ડોક્યુમેન્ટ ભેગા થાય એટલે કરી દઈશું લાયસન્સ ની કાર્ય. 6 મહિના થયા ડોક્યુમેન્ટ ભેગા ના થયા તમારું? એવા કયા ડોક્યુમેન્ટ માંગે છે લોકો? ના, એવું એવા ડોક્યુમેન્ટ નહીં માંગતા, પણ મારી પાસે ભાડા પાવતી આવશે પછી હું કરાવી દઉં છું. આ પ્રતિબંધિત પ્લાસ્ટિક છે, તમને ખબર છે ગામમાં બંધ છે, બરાબર? તો તમે શું કામ લેતો? પાલિકા દ્વારા અમે પહેલાં અમે અહીં ફરજ કરતા આવ્યા અને તપાસ કરી કે દુકાનમાં તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો નીકળ્યો આશરે 50 કિલો જેટલો, અને અમે દુકાનદાર જોડે લાયસન્સ માગતા હતા. લાયસન્સ જેઓ પાસે છે નહીં, અને અમે એમને કહેવાય કે લાયસન્સ કેટલા સમયથી નથી, અને અમે કહ્યું કે 6 મહિનાથી લાયસન્સ નથી. અને આજુબાજુના દુકાનદારોને અમે પૂછતા તો દુકાનદારોએ જણાવ્યું કે 6 મહિનાથી લાયસન્સ નથી અને આ ભાઈ પ્લાસ્ટિક વેચે છે, પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચે છે. તો અમે તેઓની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી અને 5000નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. કેટલો માલ મુદ્દામાલ જપ્ત થયો? લગભગ 45 થી 50 કિલોની વચ્ચેનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આગામી સમયમાં હજુ પણ ઘણા દુકાનદારો આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકો રાખશે તો પ્રમુખસિંહને અમે ભલામણ કરી છે કે આવી રીતે વહીવટી ચાર્જ ફાડ્યા કરતા એ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી અને તેઓના દુકાનના લાયસન્સ રદ કરવાની અમે માગણી કરેલ છે. જો દુકાનના લાયસન્સ એકાદ બે દુકાનદારોને હવે રીતે લાયસન્સ રદ કરીશું તો નડિયાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે અમે પ્લાસ્ટિક ડ્રાઈવ લઈને નીકળ્યા છે એ ત્યારે સફળ થશે, ને એને લીધે જે પ્લાસ્ટિક અત્યારે જે કચરો ઓછો થઈ ગયો છે, પણ આવા અમુક દુકાનદારોને લીધે આને આ જ કચરો વેચતા હોય છે. અને સવારના પહોરમાં આ લોકો હવે જાતે દુકાનદારો દુકાની પર માણસો લેવા નથી આવતા, એમના ફેરિયાઓ દ્વારા શાક માર્કેટ છે પછી દુકાનમાં જઈ અને માલ નોંધાવે છે અને એ લોકો ફેરિયાઓ મારફતે આખા નડિયાદમાં વેચાય છે. અને બીજું તમારા માધ્યમથી કહેવા માગું છું કે નડિયાદમાં જે સિંધી માર્કેટમાં જે વેપારીઓ આવ્યા છે એ લોકો જોડે માલ નથી, પણ આજુબાજુવાળા જે દુકાનદારો છે એ લોકોને તે માલ નીકળી ગયો છે, પણ મંજુપુરાની હદમાં જે આગળ જે મંજુપુરાની સ્ટાર્ટ જે થાય છે ત્યાં આગળ પ્રતિબંધિત પ્લાસ્ટિકની દુકાનો આવેલી છે, ત્યાંથી એ લોકો ફેરિયાઓ મારફતે નડિયાદમાં ડમ્પિંગ કરે છે. અને નડિયાદમાં જે પ્રતિબંધિત પ્લાસ્ટિક લાલ પીરી કેસી જે અત્યારે કોથળીઓ દેખાય છે એ લોકો ફેરિયાઓ મારફતે વેચવામાં જાય. મોટી શાક માર્કેટ અને નાની શાક માર્કેટમાં અમે 2-3 વખત તપાસ કરતા એ લોકો જણાવે કે સવારના પહોરમાં ફેરિયાઓ આવે છે અને વેચે. અમે સવારે 7 વાગે પણ 5:30 વાગે પણ આવા ફેરિયાઓને પકડી અને એ લોકો જોડે કડક કાર્યવાહી કરી અને વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે. આ જે ઉત્પાદન કરે છે એ લોકો પર કોઈ કાર્યવાહી નહીં થતી? ઉત્પાદન આમાં ગૌતમભાઈ આ લખ્યું હોય છે.
મતલબ મારો મત કામો જોઈએ સાહેબ. સાહેબ હેલ્મેટ પહેરો. હું એવો આગ્રહ રાખું ને આશા રાખું તમારા બધા જોડે નહીં કોઈ હેલ્મેટ પહેરો. તમારા ગમે તેમાંથી કોઈને એકને યાદ કરીએ તો ભાઈ આ કોઈ હતા કે હતી, એટલે હેલ્મેટ પહેરો. બીજી વસ્તુ હવે બધા પોતાની જવાબદારી થોડી સમજો, કેમ કે આ બધી વસ્તુ શું છે અમે રોજ કંઈ અહીંયા અમારે તમને કંઈક ટેન્શન ગયા છે. તમારા પહેલાં તો એના એની ચિંતા કરો તમે થોડી. હેલ્મેટ સારી તમને હજી સાત લીટી લાગતી હશે, મધર લીટી લાગતી હશે, મગર કરતા 40 લીટરનું ટ્રક છે એ વધારે હાનિકારક છે. ઘરે હવા ભૂલી ગયા. હા ગાડી નંબર નોટ કરી લો, ગાડી નંબર નોટ કરી લો. આપણે અગર નહીં પહેરી હોય ગુલાબનું ફૂલ આવ્યું આરટીઓ અધિકારી દ્વારા, તમે શું કહેશો? સરનું જે અહીંયા જે અવેરનેસ જે લોકોમાં લાવવા માંગે છે કે માસ્ક સલામતી અને પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે ટુ વ્હીલરે, જે નિયમમાં છે અને એ પોતાની સલામતી માટે જ હોય છે. તમે તો પહેરો છો પણ અન્ય લોકો નથી પહેરતા વાહન ચાલકો, એના માટે શું તમે સલાહ? હા તો એમને પણ મારું સ્પષ્ટ નિવેદન છે કે જે આપણા કાયદામાં અને આપણી સલામતી માટે આ વસ્તુ આપણે અનુસરવું જોઈએ એ આપણા માટે સલામત છે. તો પછી જવા દો. અકસ્માતનો મૃત્યુ પામ્યા હોય એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તમે સીટબેલ્ટ પહેર્યો છે, બહુ સારી વસ્તુ છે, આનંદની વસ્તુ છે. આવી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા રહેજો. મારું નામ સી એચ મોદી અને હોદ્દો આરટીઓ ઇન્સ્પેક્ટર. આજે જે તમે અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો છે શું છે, શેના માટે રાખવામાં આવે? આજે આરટીઓ કચેરી નડિયાદ દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે. એ પ્રોગ્રામમાં એવું છે કે જે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, એટલે કે વર્લ્ડ રિમેમ્બર્સ ડે. આ દિવસે અમે જે લોકો હેલ્મેટ પહેરે છે અથવા સીટ બેલ્ટ બાંધે છે એ લોકોનું અમે ફૂલથી પ્રોત્સાહન આપીએ છીએ, અને જે લોકો નથી બાંધતા એ લોકોનું કાઉન્સેલિંગ કરી એમને માર્ગ સલામતી શું છે, હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે, સીટ બેલ્ટ લગાવવાથી શું ફાયદો થાય છે એના વિશે અમે એમને અવગત કરીએ છીએ, અને એમની પોતાની નૈતિક જવાબદારી જે બને છે એ વિશે થોડી અંગેની સમજ આપીએ છીએ. શબ્દો દ્વારા, વિચારો, લાગણીઓ દ્વારા થતું આત્માનું પરમાત્મા સાથેનું મિલન. તેરા તુજકો સોંપતા ત્યારે કોઈ કોઈ કિંમત ન હતી, પૂરી કરતા ખુદા યુહી સબ મુરાદે, તો ઇબાદત કી કોઈ જરૂરત ન હતી. માંગ્યા વગર ભગવાનને પ્રાર્થના કરીએ. પ્રાર્થના શબ્દો છે, ઇતની શક્તિ હમે દેના દાતા. ગીતિકાબેન પ્રજાપતિ પ્રાર્થના. ઇતની શક્તિ સ્વા
અને એવા માર્ગે ચાલવા માટે જ આપણો પરિવારનો પ્રસંગ છે. હૃદયને જણાવતા આનંદ થાય છે. ફરીથી આપનો આભાર માનું છું. મારું વક્તવ્ય પૂરું કરજો સૌને. આપણે તાળીઓથી વધાવી લઈશું. શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે. કર્મથી કંડારો જેમણે જીવન કેરો પથ, સ્વને રામ ખપ પડે અજાણ્યાને તોય હાથ રહેના તંગ, હાસ્ય હરદમ ચહેરા કદીએ નહીં પુરાય ખો. તો એવા પરિવારના સ્વર્ગસ્થ સ્ત્રીઓને અત્રે આપણે દરેક વ્યક્તિને પોતાના સ્થાન પર તેની ઉભા થવા. શાબ્દિક પરિચય ધર્મેશભાઈને વિનંતી કરીશ કે તેઓ નડિયાદ ગુર્જર પ્રજાપતિ પરિવારનો સાતમો સ્નેહ મિલન કાર્યક્રમ ને માન આપીને ઉપસ્થિત રહેલ છે તેવા શ્રી